वसंत मसाला, शुद्धता ऐसी, ममता जैसी। બનાસકાંઠાના લાખણીમાં છરીની અણીએ મોબાઈલની લૂંટ, એક બેંક કર્મચારી સાથે જપાજપી બાદ લૂંટારૂ ફરાર। અમદાવાદના બાપુનગરમાં મારામારીની ઘટના કેમેરામાંથી કેદ, ઘટનામાં ભાઈ જ ભાઈની કરી હત્યા। રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, આજે 13 જિલ્લામાં માવઠાની આગાહી, 10 અને 11 એપ્રિલે ફરી માવઠું થઈ શકે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ખેડૂતો માટે માઠા સમાચાર છે। આગામી 10 અને 11 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ રાજ્યના ખેડૂતો સાથે જાણે કે ચલક ચલાણો રમી રહ્યો છે। એપ્રિલ પ્રથમ સપ્તાહ પૂરો થઈ ગયો, પણ ઉનાળો જાણે કે જોવા જ નથી મળ્યો અને આકાશમાંથી સતત આફત વરસી રહી છે। હવે ફરી 3 દિવસ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। શુક્રવારે રાજ્યના 13 જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકે એવી શક્યતા છે। આ ઉપરાંત 8 અને 9 એપ્રિલ બે દિવસ માવઠાની આગાહી નથી, પરંતુ 10 અને 11 તારીખે ફરી કમોસમી વરસાદ ખેડૂતોની ઊંઘ હરામ કરી શકે છે। ઉનાળો શરૂ થયો ત્યારથી જ રાજ્યના ખેડૂતો નિરાતે ઊંઘી શક્યા નથી, ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ ખાબકે। આ વખતે તો કેરી સહિતના પાકને માવઠાથી માઠી અસર પહોંચી છે, ત્યારે હજી આગામી દિવસોમાં ફરી આકાશી સંકટના એંધાણ છે। આવતા સપ્તાહની શરૂઆત એટલે કે સોમ અને મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ આફત બનીને ત્રાટકી શકે છે। માવઠાની આગાહી વચ્ચે ગિરિમથક સાપુતારામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો। વજરીના કડાકા સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ડાંગના માલેગામ, જોગબારી, ઘોટિયામાળ, સામગાહન, ભૂરાપીનામાં છૂટો છવાયો વરસાદ થયો। સતત અડધો કલાક વરસેલા વરસાદ રસ્તા પર પાણી ફરી વળ્યું, જેથી ખેતરોમાં ઘઉં, ચણા, કઠોળ સહિત શાકભાજીમાં નુકસાનીનો ખેડૂતોને ભીતિ છે। આ તરફ કચ્છમાં આજે પણ માવઠાનો માર પડ્યો। ગઢ શીશા પંથકમાં વરસાદી માહોલ છવાયો। નાની મઉવાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો, ગાજવીજ સાથે વરસાદી માહોલ થતા ખેડૂતોની ચિંતા વધી। કમોસમી વરસાદને કારણે આંબાના પાકને નુકસાન પહોંચવાની ભીતિ। સુરતમાં ગજબ છેતરપિંડી સામે આવી છે। વરાછાના વેપારી પાસે 80 લાખ જીએસટી ભરાવવાના નામે 3 ઠગે 12 લાખ પડાવ્યા। ચહેરા પર ગોગલ્સ, હાથમાં ફાઇલ અને રૂઆબ સાથે સાડીના વેપારીને ત્યાં એન્ટ્રી મારી। આ સાહેબની સાથે અન્ય લોકો પણ દેખાયા છે। ગોગલ્સ પહેરેલા મહાશય રાકેશ શર્મા જીએસટી અધિકારી છે, જોકે તેઓ પાસે રેડ પાડવાની કોઈ સત્તા નથી, છતાં સાહેબ પહોંચી ગયા વરાછાની જૂની બોમ્બે માર્કેટના સાડીના વેપારીની દુકાનમાં। જીએસટી અધિકારીના સ્વાંગમાં વેપારીને ત્યાં આવેલા આ ત્રણેય ઠગ સીસીટીવીમાં કેદ થઈ ગયા। ચોંકાવનારી વાત તો એ છે કે તેણે પોતાના અધિકારીઓની જાણ બહાર રેડ કરી હતી, પોતે જીએસટી અધિકારી હોવાની ઓળખ આપી 80 લાખ જીએસટી ભરવાના નામે દુકાન સેલ કરી ગુનો દાખલ કરી 10 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે એવી ધમકી આપી। એટલું જ નહીં, તેમણે જીએસટીનું પંચનામું ચાલુ કરવાની ધમકી પણ આપી હતી। આથી વેપારીએ ડરી જઈને દુકાનમાં 7 લાખ અને ઘરેથી 5 લાખ એમ 12 લાખ ત્રિપુટી ટોળકીને આપ્યા હતા। જોકે બાદમાં વેપારીએ પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો। આખરે વેપારીએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ત્રિપુટી સામે ગુનો નોંધ્યો, જોકે પોલીસે આ ત્રણેય ઠગને સકંજામાં લઈ લીધા છે। આ ઘટના 30 માર્ચે બની હતી। 3 યુવકો જીએસટી ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ કહીને 2 જણા વેપારી પાસે પહોંચી ગયા, જેમાંની એક વ્યક્તિના હાથમાં ભારત સરકારના સિમ્બોલવાળી ફાઇલ હતી। વેપારીનો ફોન ટેબલ પર મુકાવી ઠગે ફાઇલમાં કાગળો આમતેમ ફેરવ્યા હતા। એક ઠગે કહ્યું કે મારી પાસે તારા નામનું જીએસટી ડિપાર્ટમેન્ટનું વોરંટ છે, તારું 5 કરોડનું ટર્નઓવર છે। જોકે આ ગઠિયાઓનું કારસ્તાન બહુ લાંબુ ન ચાલ્યું અને પોલીસના હાથે પકડાઈ ગયા। અમદાવાદમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી। બાપુનગરમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી, ભાઈએ જ ભાઈના લમણે પથ્થર ઝીકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ। જાહેરમાં જ કેટલાક શખ્સો વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા। લાકડી અને પથ્થરથી એકબીજા પર હુમલો કરતા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જેમાં કેટલાક લોકો એક વ્યક્તિને બેરહેમીથી માર મારી રહ્યા છે, જેમાં ભાઈએ જ ભાઈની હત્યાની ઘટના બની। હત્યાની આ ઘટનામાં સાળા બનેવીની ધરપકડ કરાયાના અહેવાલ છે। બનાસકાંઠાના લાખણીમાં લૂંટની ઘટના છરી બતાવી, બેંક કર્મચારીને ધમકાવ્યો, બેંક કર્મચારી સાથે ઝપાઝપી કરી। ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચહેરા પર કપડું બાંધીને એક શખ્સ બેંકના સેવા કેન્દ્રમાં પ્રવેશ કરે છે અને અંદરથી દરવાજો બંધ કરી પાછળના ખિસ્સામાંથી છરી કાઢી બેંક કર્મચારીને ધમકાવા લાગે છે।
बैंक कर्मचारी प्रतिकार करता तेनी साथे जपाजपी करवा लागे छे। आ दरमियान ज मौको जोईने बैंक कर्मचारी टेबल आड़ू मूकी पोतानो जीव बचावीने भागी निकले छे। जो कि आ दरमियान लूटारूए मोबाइल लूटी लीधो अने सीढ़ीथी नीचे उतरवाने बदले पहला माळेथी सीधो कूदको ज मार्यो। मळती जानकारी प्रमाणे लूटारू फाटेली नोट बदलवानुं बहानुं करीने अंदर घुस्यो हतो। घटना बन्या बाद सेवा केन्द्रना मालिके आग थला पोलीस मथकमां फरियाद नोंधावी। सूरत में विचित्र चोरी की घटना बनी हो जाए। चोरो टेम्पो लई आया ने पान नो गल्लो उपाड़ी ने जता रहा। सामान्य रीते तस्करों कीमती सामान नो हाथ फेरो करता हो, परंतु सूरत में चोरी की घटना ने एवं सीसीटीवी सामे आया जे जोईने पोलीस पण चौंकी उठी। तस्करों रोकड़ा रूपया सोना चांदी ना दागीना चोरी पानना गल्ला में रहेलो सामान माटे आखे आखो पान नो गल्लो चोरी गया होवानी एक घटना बनी। सूरत शहर में ठेक ठेकाने लारी अने पानना गल्ला चाली रहा है। पानना गल्लावाळा रात्रिना समय रस्ता पर ज गल्लाने ताळू मारी जता रहता होय छे, परंतु उत्तराण विस्तारमां बनेली घटनाए शहरना बधा पानना गल्लावाळा गभराई गया। उत्तराण विस्तारमां रोडनी साइड पर मुकेला पानना गल्लानी चोरी थई छे। चोरीनी घटनाना सीसीटीवी जोई शकाय छे के चोर टेम्पो लईने आवे छे अने आसपास तपास कर्या बाद रस्तो साफ लागता आखे आखो पाननो गल्लो ज उठावी जाय छे। मसमोटो गल्लो टेम्पामां भरीने चोर टोळकी पलायन थई गई। सवारे आवतानी साथे ज पानना गल्लाना मालिकने पोतानो गल्लो न मळता तेने आ मामले नजीकना सीसीटीवी चेक करता तस्करो पाननो गल्लानी चोरी करता दिखाया। बीजी तरफ पोलीसे सीसीटीवीनी मददथी आ मामले तपास हाथ धरी। महत्वनी वात छे के पानना गल्लानी किंमत 25,000 अने पानना गल्लामां रहेला 10,000ना सामान माटे आ गल्लो चोरी कर्या होवानुं पोलीसनी तपासमां सामे आव्युं छे। મહીસાગરમાં જમીનના સર્વેની અદલા બદલી થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં, ગુગલ મેપથી જમીન માપણીમાં ગોટાળા સામે આવ્યા। ખેડૂતના સર્વે નંબર બદલાઈ ગયા, ગામનો મુખ્ય માર્ગ એક ખેડૂતના નામે થઈ ગયો। હદ તો ત્યારે થઈ જ્યારે ગામનું તળાવ પણ એક ખેડૂતના નામે બોલે છે। જમીન માપણીમાં આ ગોટાળો થયો છે મહીસાગર જિલ્લામાં। મહીસાગર જિલ્લાના સજ્જનપુર ગામે ગુગલ મેપથી જમીન માપણીમાં ગોટાળો સામે આવ્યો। ખેડૂતોની મૂળ જમીનનો અન્ય ખેડૂતોના નામે થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ તેની તે રહેતા ખેડૂતો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। જમીનનો ભોગવટો અન્ય ખેડૂત પાસે તો તેની માલિકી અન્ય ખેડૂતના નામે થઈ જતા ખેડૂતો માટે મુશ્કેલી સ્થિતિ સર્જાય। હદ તો ત્યારે થઈ જ્યારે ગામનો મુખ્ય સરકારી માર્ગ ખેડૂતના નામે ચડી ગયો તો ખેડૂતની મૂળ જમીન અન્ય ખેડૂતના નામે થઈ ગઈ, જેને લઈને ખેડૂતોએ આક્ષેપ કર્યા। આમ સર્વે નંબરની અદલા બદલી થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને કેટલીક ખેતીની જમીન બારોબાર વેચાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। દાહોદના ચરચોડા ગામે ટાંકીનો સ્લેબ ધરાશાયી, સ્લેબ તૂટતા 5 મજૂરો ઇજાગ્રસ્ત। નિર્માણ કાર્ય દરમિયાન ટાંકીની છત અચાનક ધસી પડતા સંખ્યાબંધ મજૂરો દટાયા। દાહોદના ચરચોડા ગામમાં બનેલી આ ઘટના બાદ અફરાતફરી મચી ગઈ। મળતા અહેવાલ પ્રમાણે દાહોદના છરછોડા ગામે નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકી બની રહી છે। પાણીની ટાંકી બની રહી હતી ત્યારે સ્લેબ અચાનક ધરાશાયી થતા મજૂરો નીચે પટકાયા હતા। ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા 5 મજૂરો ઘાયલ થયા। તમામ ઘાયલોને દાહોદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા, જેમાં એક મજૂરની હાલત અત્યંત ગંભીર હોવાથી વડોદરા સારવાર માટે રેફર કરવામાં આવ્યા। સ્લેબ અચાનક જ ધરાશાયી થતા આસપાસ કામ કરતા લોકો દોડી આવ્યા અને મજૂરોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા। આ ઘટનાની જાણ તંત્રને થતા ઘટના સ્થળે પહોંચ્યું હતું। અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બનતા લોકોમાં ડરનો માહોલ, ચાંદલુડિયા બ્રિજમાં તિરાડો પડતા ટેકા મુકાયા। અમદાવાદનો ટેકા પર ઉભેલો બ્રિજ, બ્રિજ પરથી પસાર થતા લોકોમાં ફફડાટ। અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બન્યો છે। ચાંદલુડિયા ઓવરબ્રિજ નીચે ટેકા મૂકવામાં આવ્યા છે। 25 વર્ષ પહેલા 8 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઓવરબ્રિજની નીચે ટેકા મૂકવામાં આવતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો। આ બ્રિજ નીચેથી દરરોજ મોટી સંખ્યામાં રાહદારીઓ પસાર થતા હોય છે। આ બ્રિજની નીચે જે રીતે ટેકા મૂકવામાં આવ્યા છે તે જોઈને લોકોને ડર લાગી રહ્યો છે। બીજી તરફ આ બ્રિજનો ઉપયોગ કરનારા સ્થાનિકોનું જીવનું જોખમ હોવાની ચિંતા છે। મહત્વનું છે કે આ પહેલા ખોખરા બ્રિજની ખખડેલી હાલતના કારણે ઘણા સવાલો ઉઠ્યા હતા। આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું પછી તેની નીચે જે ટેકા મૂકવામાં આવ્યા છે તે જોઈને લોકોના જીવ અદ્ધર થઈ રહ્યા છે। બ્રિજનું 2016માં સમારકામ કરવામાં આવ્યું હતું, છતાં આવી સ્થિતિ સર્જાય છે। રિપેરિંગ પછી પણ આવી સ્થિતિ જોઈને લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે। આ અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે અમે બ્રિજની પાસે નજીકમાં અમે કાયમ બેસીએ છીએ, આ સ્થિતિ જોઈને બહુ ડર લાગે છે। બ્રિજ આખો ધ્રુજે છે, વાહન નીકળે તો ધરતીકંપ આવ્યો હોય તેવું લાગે છે। અહીં 7 વર્ષથી ટેકા લગાવાયા છે। બ્રિજની ઉપર અને નીચે બંને તરફ ટ્રાફિક થાય છે। બ્રિજની સ્થિતિ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે। બ્રિજ પર ઘણી જગ્યાએ પણ તિરાડો પડેલી જોવા મળે છે।
ઓડાના સમયમાં બનેલા બ્રિજમાં રેલવેના પોર્શન પાસે ટેકા મૂકવામાં આવ્યા. હવે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને લોકો સવાલ કરી રહ્યા છે. રાજ્યમાં આજે પણ અલગ અલગ અકસ્માત સર્જાયા. દ્વારકામાં બેફામ ડમ્પરની ટક્કરથી એકનું મોત થયું. દ્વારકાના સુરજ કરાડી હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં બેફામ ડમ્પર ચાલકે બેના જીવ લીધા. અકસ્માત એટલો ભયાનક હતો કે બેકાબુ ડમ્પર બે વીજ પોલ અને લારી પર ફરી પડ્યું. આ અકસ્માતમાં ફ્રૂટ શાકભાજી વિક્રેતાનું મોત નીપજ્યું, જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી. બેફામ ડમ્પર ચાલકે વીજ પોલ અને લારી પર ટ્રક અથડાવ્યા બાદ અન્ય એક ડમ્પરને પણ અડફેટી લીધું. ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. આ તરફ ભરૂચમાં પણ ગંભીર અકસ્માત સર્જાયો. લિંક રોડ ઉપર ટ્રક ચાલકે સિક્યુરિટીને અડફેટી લીધો. સિક્યુરિટી સાયકલ લઈને જતો હતો તે વેળા ટ્રક ચાલક અડફેટી લીધો. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો. બીજી તરફ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા અને વારંવાર અકસ્માત સર્જાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. શહેરમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ છતાં કોની રહેમ નજર હેઠળ દોડે છે ભારે વાહનો તે પણ સવાલ ઉઠી રહ્યા છે. પાણીનો પ્રશ્ન એટલી હદે વિકટ કે ઉનાળો આવતા જ ગામ છોડવાની ફરજ પડે. પંચમહાલ પંથકના ગામોની આ હાલત છે. ઘોઘંબા તાલુકાના કેટલાય ગામો આજે પણ સિંચાઈ સુવિધા વિહોણા છે. ઉનાળો આવતા જ આ વિસ્તારના રહીશોને રોજગારી માટે ફરજિયાત બહાર ગામ સ્થળાંતર કરવું પડી રહ્યું છે. અહીંના ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર છે, જેમાં પણ બદલાતા વાતાવરણ અને ઓછા વરસાદને લઈ પૂરતા પ્રમાણમાં ચોમાસાની ખેતી કર્યા બાદ ખેડૂતો પૂરી ઉપજ જ લઈ શકતા નથી. ચોમાસા સિવાય આ વિસ્તારના તમામ ખેતરો વેરાન રણ સમા જોવા મળતા હોય છે. એટલું ઓછું હોય એમ આ વિસ્તારમાંથી પસાર થતી નદીઓ સૂકી ભટ્ટ થઈ જતા ચેકડેમો અને તળાવોના તળિયા દેખાઈ રહ્યા છે. આ તરફ કુવા અને બોરવેલના હાલ પણ બેહાલ છે. આ સ્થિતિમાં અહીંના ખેડૂતોને ઉનાળાના સમય માટે રોજગારી માટે બહારગામ જવાની ફરજ પડે છે. ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી અહીંના રહીશો ચોમાસાની ખેતી આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે. ચોમાસા સિવાયના અન્ય 8 માસ એટલે કે ઉનાળા અને શિયાળામાં અહીંના રહીશો બેરોજગાર રહે છે, જેથી સ્થાનિકોની માંગ છે કે પંચમહાલમાંથી પસાર થતી નર્મદા કેનાલ અથવા પાનમ ડેમના માધ્યમમાંથી તેઓના વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. સ્થાનિકો કહે છે કે આ અંગે તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી આશાજનક પરિણામ જોવા મળ્યું નથી. લોકોની માંગ છે કે ઝડપથી પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે, જેથી તેઓને ઘરબાર છોડીને બહાર જવું ન પડે. જુનિયર કેજીના છાત્રને પરીક્ષામાં ધીમું લગતા શિક્ષિકાએ માર માર્યો. ઘટના ડાંગના આહવાની. વિદ્યાના મંદિરમાં ફરી એકવાર માસૂમ વિદ્યાર્થી શિક્ષકના રોષનો ભોગ બન્યો. ડાંગ જિલ્લાના આહવા પંથકમાં આવેલી દીપદર્શન સ્કૂલમાં જુનિયર કેજીના છાત્રને પરીક્ષામાં ધીમું લગતા શિક્ષિકાએ માર માર્યો. આ શાળાની શિક્ષિકાએ શિક્ષણની ગરિમાને ભૂલી જઈ માસૂમ બાળકને ઢોર માર મારતા બાળકના શરીરે લાલ લીસોટા પડી ગયા હતા. ઘટના અંગે વાલીઓને જાણ થતા તેઓ સ્કૂલે દોડી ગયા અને સ્કૂલના આચાર્યને ફરિયાદ કરી, પરંતુ શાળા સંચાલકો દ્વારા પણ બાળકને નાપાસ કરવાની ધમકી આપી કેસ નહીં કરવા બાબતે માતા પિતા પર દબાણ કરતા નિસહાય બન્યા હતા. જુનિયર કેજીના વિદ્યાર્થીને માર મરાયાના હોવાના ફોટો સોશિયલ મીડિયા પર વહેતા થતા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ઘટનાને લઈને ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા પાસે જવાબ મંગાવ્યો. આ ઘટના માટે જવાબદાર શાળાના સંચાલકો અને માર મારનાર શિક્ષિકા સામે કડક પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે. મોટા પ્રમાણમાં નશાનો કારોબાર વલસાડ નજીકથી પકડાયો. 116 કિલો ગાંજા સાથે 2 લોકો પોલીસ સકંજામાં. વલસાડ નજીકના નેશનલ હાઈવે પરથી ગાંજો ઝડપાયો. મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ભરેલી કારને વલસાડ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો અને કાર્યવાહી દરમિયાન પોલીસે 116 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે બાતમીના આધારે આ ગાડીને ઝડપી પાડી હતી. વલસાડ પોલીસ વોચમાં હતી તે સમયે પૂર ઝડપે દોડી રહેલી કારને પોલીસે રોકવા ઇશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે કારને પૂર ઝડપે દોડાવી મૂકી. આથી પોલીસની ટીમે પીછો કરી અને કારને થોભાવી હતી અને ત્યારબાદ તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી. પોરબંદરમાં સનસનીખેજ ઘટના બની. પત્નીનો મૃતદેહ પાડોશીના ઘરમાં અને પાડોશીનો મૃતદેહ ચોટીલા પાસે કારમાં મળ્યો. પત્નીનો મૃતદેહ પાડોશીના ઘરમાં અને પાડોશીનો મૃતદેહ ચોટીલા પાસે કારમાં મળ્યો. આખરે બન્યું કે પોલીસ પણ ગુંચવાઈ. પોરબંદરની નવી ખડપીઠ વિસ્તારમાં બંધ મકાનમાંથી લોહીથી લથબથ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ.
ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તે ઘરના માલિકનો મૃતદેહ પણ લોહીથી તરબળ હાલતમાં સુરેન્દ્રનગરના ચોટીલામાંથી એક કારમાંથી મળી આવતા સૌ કોઈ ચોંકી ગયા. પોરબંદર શહેરમાં આવેલા નવી ખડપીઠ વિસ્તારમાં રહેતા અશ્વિન બળેજા, તેની પત્ની કંચન બળેજા અને તેમની બે દીકરીઓ સહિત પરિવાર રહેતો હતો ત્યારે અશ્વિનના જણાવ્યા અનુસાર તેની પત્ની કંચન, કે જે પ્રેગ્નેન્ટ હોય, તે બે દિવસ પહેલા સવારે આંગણવાડીમાં જવાનું કહીને ઘરે ગઈ હતી, પરંતુ ત્યારબાદ ઘરે પરત આવી જ નહીં અને તેનો ફોન પણ બંધ હતો, જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને બાતમીના આધારે અશ્વિન બળેજાની નજીકના જ ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફ મુન્નો, કે જે લિસ્ટેડ બુટલેગર હોય, આ મુન્નાનું ઘર પણ 2-3 દિવસથી બંધ હતું, જેથી પોલીસે મામલતદાર સહિતની હાજરીમાં પંચનામો ખોલી તાળું તોડાવ્યું હતું. તેના ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં ગુમ થયેલ મહિલાનો મૃતદેહ મળી આવ્યો. મૃતક મહિલાના પતિએ જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા મુન્ના સાથે મારી પત્નીને બિલકુલ બનતું ન હતું. પાડોશી મુન્નો તેના દીકરા સાથે અહીંયા રહેતો હતો અને દારૂ વેચતો હતો. મૃતકના પતિએ તો મુન્ના પર અન્ય ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. રાજ્યમાં ધીમે ધીમે કોરોના ફરી પગપેસારો કરી રહ્યો છે ત્યારે તંત્ર પણ એલર્ટ થયું. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે બેઠક યોજી. તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવ સાથે ચર્ચા કરી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જોડાયા. આ બેઠકમાં હોસ્પિટલોમાં ટેસ્ટિંગ અને મોકડ્રીલ અંગે ચર્ચા થઈ. આરોગ્ય વિભાગ, નીતિ આયોગ અને અન્ય અધિકારીઓ પણ આ વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા. કેટલાક રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યાં ટેસ્ટિંગ અને મોનિટરિંગ કેવી રીતે ચાલી રહ્યું છે, મોકડ્રીલ માટે કેવા પ્રકારની તૈયારીઓ છે, રાજ્યો પાસે વેક્સિન અને દવાઓનો કેટલો સ્ટોક છે, આ તમામ બાબતો પર આજની બેઠકમાં ચર્ચા થઈ. કોરોના પર આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે XBB.1.6 સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં 2141 એક્ટિવ કેસ છે. તેવામાં આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધે તો ખરી, પણ આરોગ્ય વિભાગ તૈયાર હોવાની વાત છે. જોકે ગયા અઠવાડિયા કરતા ચાલુ અઠવાડિયામાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. હાલ કેન્દ્ર પાસે વેક્સિનની માંગ કરવામાં આવી છે અને જલ્દી વેક્સિન મળી જશે તેવું પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું. મહુડી મંદિરમાં ઉચાપત મામલે તપાસનો ધમધમાટ તેજ કરાયો. માનસા કોર્ટે બંને આરોપી ટ્રસ્ટીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ગાંધીનગર નજીક આવેલા મહુડી મંદિરમાં ઉચાપતનો બનાવ સામે આવ્યો હતો. તે ઉચાપત કરનાર ટ્રસ્ટીઓને માણસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મંદિરના ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા સામે ફરિયાદ નોંધાઈ છે, તો મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા દ્વારા જ આ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં સોનાની ચેઇન, 700-800 ગ્રામ સોનાનું વરખ અને રોકડ રકમની ઉચાપતની ફરિયાદ નોંધાઈ, જેમાં ફરિયાદની ગંભીરતાને લઈને ગાંધીનગર LCBને તપાસ સોંપવામાં આવી. મહત્વનું છે કે સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં 2 ટ્રસ્ટીઓએ 45 લાખોના સોનાની ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મંદિરના ટ્રસ્ટી અને મુંબઈના કાંદીવલીમાં રહેતા એક વ્યક્તિએ બુધવારે ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને મંદિરના 2 ટ્રસ્ટીઓને સોનાના વરખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી. તેમની આ ફરિયાદ બાદ માણસા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી. મંદિરમાં સોનાની ઉચાપત કરવાનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મુંબઈના કાંદીવલી રહેતા ભૂપેન્દ્ર વોરાએ આ બાબતે ફરિયાદ નોંધાવી. ભૂપેન્દ્ર વોરાનું કહેવું છે કે ધનતેરસના તહેવાર દરમિયાન ભગવાનને ચઢાવવામાં આવેલો સોનાનો વરખ ઉતારી લેવામાં આવે છે, પણ આ વખતે વરખ ઓછો ઉતર્યો હતો. સુરતમાં ચપ્પુની અણીએ મોબાઈલની લૂંટ ચલાવતી ટોળકી પકડાઈ. 2 એમ્બ્રોઇડરી ઓપરેટર સહિત 3 શખ્સો ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં. સુરતમાં રાહદારીઓને નિશાન બનાવી ચપ્પુની અણીએ મોબાઈલ ફોનની લૂંટ ચલાવતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા. સુરતમાં છેલ્લા ઘણા સમયથી 2-વ્હીલર મોટરસાયકલ ઉપર સવાર કેટલાક શખ્સો દ્વારા રાત્રિના સમયે ચપ્પુની અણીએ ડરાવી ધમકાવીને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવતી હતી, તો આ લૂંટની ઘટનાને ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 1 મોટરસાયકલ, અલગ અલગ કંપનીના 4 મોબાઈલ સહિત 1.9 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે અમરોલી ઉત્તરાણ તરફ જતા ગરનાળા પાસેના વેણીનાથ મંદિર પાસેથી મોટરસાયકલ લઈ પસાર થતા 3 શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા. તેમની તલાશી લેતા 4 જેટલા મોબાઈલ મળી આવ્યા. બાદમાં પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા અલગ અલગ સ્થળોએ એકાંતમાં જતા વ્યક્તિ પાસેથી ચપ્પુની અણીએ મોબાઈલની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી, તેમજ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં અમરોલી અને કામરેજ પોલીસ ચોપડે નોંધાયેલા 4 જેટલા લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી.
નાની ઉંમરે શોર્ટકટમાં કરોડપતિ બનવાના સપના જોવા ભારે પડી ગયા. છરીની અણીએ બિલ્ડરનું અપહરણ કરનાર 3 આરોપી પકડાયા. ભાવનગરમાં બિલ્ડરનું અપહરણ કરી લાખોની ખંડણી માંગનાર આરોપીઓને પોલીસે 24 કલાકમાં દબોચી લીધા છે. નાની ઉંમરે કરોડપતિ બનવાની ઘેલચામાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી છરીની અણીએ બિલ્ડરનું અપહરણ કર્યું હતું અને બિલ્ડર સાથે મારામારી કરી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે રૂપિયા આપવાની બિલ્ડરે બાંહેધરી આપતા તેને છોડી મૂકવામાં આવ્યા. બિલ્ડરે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં 3 આરોપીઓની અટકાયત કરી, જ્યારે અન્ય એક યુવક ફરાર થયો કે જેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. ભાવનગરમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરનું 2 દિવસ પૂર્વે 4 શખ્સોએ તેમની જ કારમાં અપહરણ કરી છરીના ઘા અને લાફા ઝીકી 25 લાખ અથવા પત્નીના સોનાના દાગીનાની ખંડણી માંગી. આ ચકચારી ઘટનામાં પોલીસને એક સગીર સહિત 4 અપહરણ કરતા ખંડણીખોરોને ઝડપી લેવામાં સફળતા મળી. અપહરણના ગુનાને અંજામ આપનાર તમામ આરોપીઓ ભાવનગરના જ હોવાનું ખુલ્યું. બી ડિવિઝન પોલીસે આરોપીઓ પાસેથી છરી તેમજ અપહરણના ગુનામાં અંજામ આપનાર બાઇક પણ કબજે કર્યું છે. સુરતના વરાછામાં હચમચાવી દીધી ઘટના સામે આવી. પ્રેમી પંખીડાએ ભ્રૂણ શૌચાલયમાં ફેંકી દીધું પરંતુ પકડાઈ ગયા. નિષ્ઠુર પ્રેમી પંખીડાનો ભયાવહ ચહેરો સામે આવ્યો સુરતમાંથી. એકબીજાને પ્રેમ કરનારા બંને પ્રેમી પંખીડાઓને ના કરવાની ભૂલ કરી બેઠા અને પોતાનું પાપ દુનિયા પાસે છુપાવવા માટે કારસો ઘડી નાખ્યો. પાટીચાલમાં રહેતા બંને પ્રેમી પંખીડાઓમાંથી પ્રેમિકાએ શારીરિક સંબંધો બાંધ્યા અને જેના કારણે યુવકને સોશિયલ મીડિયા પર અભદ્ર લખાણ લખી સીમ સપાટા કરવા ભારે પડી ગયા. પોલીસ ગણતરીની કલાકોમાં દબોચી ચૂક્યા. પોલીસ સ્ટેશનમાં મરઘો બનેલો આ યુવક છે અનિલ માંગુક્યા. અનિલને તેની હરકતોએ અહીં પહોંચાડ્યો છે. ડોન થવાના સપના જોતા અનિલને પોલીસે જેલના સળિયા ગણતો કરી દીધો. આરોપી અનિલે સુરતના કામરેજ પોલીસ મથકના પીઆઈને પડકાર ફેંક્યો હતો. સોશિયલ મીડિયા પર તેણે અભદ્ર પોસ્ટ કરી હતી અને પીઆઈને સંબોધીને કહ્યું હતું કે શોધી લેજો અને 302 એટલે કે હત્યા ગુનામાં જગ્યા રાખજો. જો કે આવો રોફ હવે તે બીજી વાર નહીં બચાવે, કારણ કે પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી છે. પડકાર ફેંક્યાના ગણતરીની કલાકોમાં જ અનિલ સુધી પોલીસની ટીમ પહોંચી ગઈ અને તેને જેલ હવાલે કરી દીધો. એટલું જ નહીં, અનિલને પોલીસે કાન પકડાવીને માફી પણ મંગાવી હતી. આમ પોલીસ સાથે પંગો અનિલને ભારે પડી ગયો. હાલ તો આ કેસમાં પોલીસે અનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટના જેતપુરમાં અંગત અદાવતમાં હત્યા કરનાર પિતા પુત્ર ઝડપાયા. 4 આરોપીઓની શોધખોળ શરૂ. જેતપુર તાલુકાના મોણપર ગામ તથા દેરડી ગામના બસ સ્ટેન્ડ સામે અંગત અદાવતમાં 6 જેટલા વ્યક્તિઓએ આધેડની હત્યા નિપજાવી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા 6 પૈકી પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી, જ્યારે 4 જેટલા આરોપીઓની શોધખોળ શરૂ છે. પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલી કાર તેમજ હથિયાર પણ કબજે કરવામાં આવ્યા. જેતપુર તાલુકાના દેરડી ગામે સાડીના ધોલાઈ ઘાટ બાબતે મોણપર ગામના એક સમાજના 2 જૂથ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી, જેમાં 8-1 દિવસ પૂર્વે ઝઘડો પણ થયો હતો. શનિવારના રોજ 10 વાગ્યા આસપાસ આરોપી ભૂપત ઉર્ફે મુન્નાભાઈ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો. અઠવાડિયામાં પૂરું કરી નાખવાની ધમકી પણ ઉચ્ચારી. છેલ્લા 1 વર્ષથી સાડીના ધોલાઈ ઘાટને લઈ મૃતકના પરિવાર અને આરોપીઓના પરિવાર સાથે માથાકૂટ ચાલી રહી હતી. આરોપીઓને ત્યાં રેડ થાય અથવા તો તેને કોઈ કામે ન આવે તો તેઓ મોટા આક્ષેપ મૂકતા અને બોલાચાલી પણ કરતા, જેનો ખાર રાખીને 5 જેટલા આરોપીઓ કારમાં હથિયારો સાથે આવ્યા અને માથાના ભાગે હુમલો કરતા મોત નીપજ્યું હતું. કચ્છના એક બાળકની કિસ્મત ચમકી. માતા પિતાએ ત્યજી દીધેલા બાળકને હવે અમેરિકાની નાસાના એન્જિનિયરે દત્તક લીધો છે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલા બાળક પ્રેરકને અમેરિકાના દંપતી દ્વારા દત્તક લેવાયું છે. જન્મ્યા બાદ માતા પિતાએ ત્યજી દીધેલો પ્રેરક હવે અમેરિકા પહોંચશે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે બાળકને અમેરિકાના દંપતીને દત્તક આપવા માટેનું અડોપ્શન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો ભાવુક બની ગયા હતા. બાળક પ્રેરકને અમેરિકાના દંપતી દ્વારા દત્તક લેવાતા તે હવે અમેરિકા પહોંચશે. 2 વર્ષ પહેલા જન્મતાની સાથે જ તેના માતા પિતાએ નવજાત બાળક પ્રેરકને હૃદયમાં કાણું અને હર્નિયાની બીમારી હોવાના કારણે ત્યજી દીધું હતું. 1 દિવસના બાળકને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સરેન્ડર કરતા કેન્દ્ર દ્વારા બાળકને 12 દિવસ ભુજની જેકે જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ કરમસદ ખાતે હૃદયના કાણાની સારવાર કરાવવામાં આવી હતી. 2 વર્ષથી કેન્દ્રના યશોદા ધામમાં રહેતા પ્રેરકને અમેરિકાની એક દંપતી તેના માટે યશોદા અને નંદ બનીને તેને લેવા આવ્યા.
જન્મથી જ અનેક પરેશાનીઓ સાથે ઉછરેલા નાનકડા ભૂલકાનું નસીબ ઉજળું થતા અમેરિકામાં રહેતા દંપતીએ તેને દત્તક લીધો છે. પ્રેરકને મૂળ ભારતના અને વર્ષોથી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્યા અને તેમના પત્ની દ્વારા દત્તક લેવામાં આવ્યો છે. ત્યજાયેલા પ્રેરકનું આજે નસીબ ખીલ્યું છે અને તેનો ઉછેર હવે અમેરિકામાં થશે. અમેરિકાનું દંપતી ભુજ પહોંચ્યું. આ દંપતી દ્વારા પ્રેરકને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે અને આજે બાળકનો કબજો તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો. ભરૂચમાં એક ખેડૂતે કમાલ કરી નાખી, ચાર જાતના તરબૂચ ઉગાડ્યા અને એ પણ અલગ અલગ રંગના. સામાન્ય રીતે તરબૂચનો પાક ઓછા દિવસોમાં તૈયાર થઈ જાય છે. સારી માવજત અને જાળવણી કરવામાં આવે તો સારું ઉત્પાદન મેળવી શકાય છે. ઝઘડિયાના રાણીપુરના ખેડૂતો ચાર જાતના તરબૂચની ખેતી કરીને અનોખો ચીલો ઉતાર્યો. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં રહેતા ખેડૂત વિજેશભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી ખેતીમાં સંકળાયેલા છે. વિજેશ પટેલ સામાન્ય રીતે પહેલા કારેલા, કેળા અને શેરડીની ખેતી કરતા આવ્યા છે, પરંતુ બદલાતા સમય સાથે ખેડૂતે પણ અપગ્રેડ થયા. અપગ્રેડ કરવા માટે 2 વર્ષથી તરબૂચની ખેતી તરફ વળ્યા. 4 વીઘામાં તરબૂચ ખેતી કરે છે. ખેડૂતો તરબૂચની એક જ જાત ઉપર વધારે ભાર આપે છે, જેથી તેઓના પાક સ્થાનિક કે અન્ય માર્કેટમાં વેચાણ માટે જાય તો ભાવ ઓછા મળે છે. પરંતુ આ ખેડૂતે એક નહીં પણ 4 જાતના તરબૂચ કરી સૌના દાંત ખાટા કરી દીધા. પોતાના ખેતરને પ્રયોગશાળા માનતા ખેડૂતે કોઈએ સાંભળ્યા નહીં હોય એવા તરબૂચની ખેતી કરી. કિરણ, વિશાલા, જન્નત, આરોહી જાતના તરબૂચ ઉગાડી ખેતીવાડીના નિષ્ણાંતોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું. આ કિરણ જાતના તરબૂચ ઉપરથી લીલું અને અંદરથી લાલ, વિશાલા જાતની તરબૂચ ઉપરથી પીળું અંદરથી લાલ, જન્નત તરબૂચ ઉપરથી ધોળું અંદરથી લાલ અને આરોહી ઉપરથી લીલું અંદરથી પીળું નીકળે છે. ખેતરમાં ઉભો પાકનું વેચાણ ખેડૂત જાતે જ કરે છે. હોલસેલ ભાવે 14 રૂપિયા કિલોમાં વેચાણ કરે છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે. બદલાયેલા વાતાવરણમાં ખેતી કરવી મુશ્કેલ બની છે ત્યારે આ ખેડૂત અનોખા તરબૂચ વાવીને અન્ય ખેડૂતો માટે ઉદાહરણ બન્યા છે. સાબરકાંઠા જિલ્લામાં રહીને અભ્યાસ કરતી અમરેલીની દીકરીએ એથ્લેટિક્સમાં લાંબી છલાંગ લગાવી એક પછી એક નેશનલ કક્ષાએ એવોર્ડ પોતાના નામ કર્યા. મૂળ અમરેલીની અને હાલમાં હિંમતનગરમાં અભ્યાસ કરતી કુમકુમ રામાણીએ નેશનલ કક્ષાએ ઊંચી છલાંગ લગાવી. કુમકુમે એથ્લેટિક્સમાં સાબરકાંઠા જિલ્લાનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં ભારતભરમાં ગુંજતું કર્યું છે. લાંબી છલાંગ લગાવવામાં પાવરથી કુમકુમે ગુવાહાટી ખાતે યોજાયેલી જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં લાંબી કૂદ લગાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તો એટલું જ નહીં, માર્ચ મહિનામાં કર્ણાટકના ઉડુપી ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં તેણે અંડર 18માં લોંગ જમ્પ લગાવીને 800 સ્પર્ધકોને પાછળ છોડી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. કુમકુમનું મૂળ વતન આમ અમરેલી છે. તે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. જામનગર ખાતેની DLSS ખાતે તાલીમ મેળવીને વધુ તાલીમ માટે તેની પસંદગી હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે થઈ છે. ત્યારે અહીં તાલીમ લીધા બાદ 2 વાર તેને નેશનલ લેવલે સાબરકાંઠા અને અમરેલીનું નામ રોશન કર્યું છે. હાલમાં તેના કોચે તેને ઓલિમ્પિક્સ મોકલવા માટેની તૈયારી કરાવી છે. તો આ કુમકુમ સાથે અન્ય દીકરીઓ પણ તાલીમ મેળવી રહી છે અને આગળ વધવા તૈયારીઓ કરી રહી છે. 11મા ધોરણમાં અભ્યાસ કરતી આ દીકરીએ નેશનલ કક્ષાએ મેડલો જીતીને એકવાર ફરી સાબિત કરી દીધું છે કે દીકરીઓ પણ દીકરાઓથી પાછળ નથી. કાલાલા ગીરના ખેડૂતે કેસર કેરીમાં પ્રાકૃતિક ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી છે. ખેડૂતો આંબામાં વધુ ઉત્પાદન માટે કલ્ટાર નામની રાસાયણિક દવાનો વધુ માત્રામાં ઉપયોગ કરી રહ્યા છે. આ પદ્ધતિથી આંબા પર કેરીનું ફળ વહેલું આવે છે. એક્સલન્સ સેન્ટર દ્વારા સંશોધિત આ પદ્ધતિની ખેતીથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. બીજી તરફ ચાલુ વર્ષે કેસર કેરીના બગીચાઓમાં કમોસમી કરા સાથે વરસાદ અને મોટા પ્રમાણમાં રોગચાળો આવતા ખેડૂતોને નુકસાન જવાની સંભાવના સેવાઈ રહી છે. ખેડૂતોએ કેસર કેરી માર્કેટમાં મોકલવાનું ચાલુ કરી દીધું છે. સાથે જ વહેલા કેસર કેરી બજારમાં આવવાને કારણે ખેડૂતને વધુ ભાવ પણ મળી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કેસર કેરીના 10 કિલોના બોક્સ 1,500થી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં 155 બાળકો જુવેનાઇલ ડાયાબિટીસની બીમારીથી પીડિત હોવાની સામે આવ્યું છે. વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના ડોક્ટર બંસી સાબુની ટીમ દ્વારા સેવા આપવામાં આવી. કેમ્પમાં આંખની તપાસ દરમિયાન 13 બાળકોના રિફેક્ટિવ એરર મળી આવી છે, જ્યારે 1 બાળક જન્મજાત મોતિયા સાથે મળી આવ્યું. સરકારી દવાખાના ખાતેથી તેમને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.